તો પહેલા હવે આજકાલ વેબ પર બહુ ચાલે છે ગુજરાતી વેબ બ્લોગ્સ બધા જેના પર બધા પોતપોતાના કાવ્યો મૂકે છે બીજાઓના ઉત્તમ કાવ્યો મૂકે છે બધા મેગેઝિનો ચલાવે છે તો તેમાં હું પણ લગભગ 400-500 હશે મને ખબર નથી બરાબર પણ 400-500 બ્લોગ છે તો તેમાં એવા બ્લોગમાંથી મેં આપણા એરિયામાં રહેતા ચાર જણને આમંત્રણ આપ્યું છે એ તો આપણે પહેલા છે બ્લોગર મિસ્ટર આપણા ભરત દેસાઈ તો ભરતભાઈ આવો ભરતભાઈ સ્પંદનના નામે ગઝલો કાવ્યો બધું લખે છે ને એ શિકાગોથી આવ્યા છે ને બે વર્ષથી ભારતથી આવીને એ વસ્યા છે તો આપણે એમને સાંભળીશું એ ગઝલો લખે છે તો આજે પણ ગઝલો ને ગીત લાવ્યા છે ગઝલ રજૂ કરું એ પહેલા એક મુક્તક રજૂ કરું છું કે આ જિંદગીને પણ ભલા કઈ કેટલા નખરા છે આ જિંદગીને પણ ભલા કઈ કેટલા નખરા છે ને વીતે લખેલા લેખમાં પણ બહુ બધા ખોટા છે આ જિંદગીને પણ ભલા કઈ કેટલા નખરા છે ને વીતે લખેલા લેખમાં પણ બહુ બધા ફકરા છે ને ઈશ્વર તું જો હોય તો પ્રમાણ દઈ સાબિત કર ઈશ્વર તું જો હોય તો પ્રમાણ દઈ સાબિત કર બાકી અમારે શું અમે તો માનસો પથરા છે ગઝલ રજૂ કરું છું ગઝલ નો મતલા છે રોજ એની એ જ વાતો મને નહીં ફાવે રોજ એની એ જ વાતો મને નહીં ફાવે તું અને તારા વિચારો મને નહીં ફાવે રોજ એની એ જ વાતો મને નહીં ફાવે તું અને તારા વિચારો મને નહીં ફાવે અને હોય એ બધું વાપરી નાખું હોય એ બધું વાપરી નાખું આદત છે હોય એ બધું વાપરી નાખું આદત છે ને રાખતો સગડા હિસાબો મને હોય એ બધું વાપરી નાખું આદત છે ને રાખતો સગડા હિસાબો મને નહીં ફાવે અને શેર સાંભળજો અનિશભાઈ કે હું નથી કઈ એ ભરત જે તમે હું નથી કઈ એ ભરત જે તમે સમજો છો હું નથી કઈ એ ભરત જે તમે સમજો છો પાદુકાના એ રિવાજો મને નહીં ફાવે હું નથી કઈ એ ભરત જે તમે સમજો છો પાદુકાના એ રિવાજો મને નહીં ફાવે ને છોડને પંચાત એટલે કામ તો થયું ને બસ છોડને પંચાત એટલે કામ તો થયું ને બસ પૂછના ખોટા સવાલો મને નહીં છોડને છોડને પંચાત એટલે કામ તો થયું ને પૂછના ખોટા સવાલો મને નહીં ફાવે અને સભાના વડીલોને એક શેર અર્પણ કરું છું કે નોંધ લેજો પંડિતો નોંધ લેજો પંડિતો આ ગઝલ મારી છે નોંધ લેજો પંડિતો આ ગઝલ મારી છે પુસ્તકાલયની કિતાબો મને નહીં ફાવે નોંધ લેજો પંડિતો આ ગઝલ મારી છે પુસ્તકાલયની કિતાબો મને નહીં ફાવે કે વાણીઓ શું જાતનો સાચવું તો સારું વાણીઓ શું જાતનો સાચવો તો સારું ગાલ પર સીધો તમાચો મને નહીં ફાવે વાણીઓ શું જાતનો સાચવો તો સારું ગાલ પર સીધો તમાચો મને નહીં ફાવે અને સાચું કો ગઝલમાં મજા આવી સાચું કો ગઝલમાં મજા આવીને તો સ્પંદન બોલવાનું મને નહીં ફાવે સાચું કો ગઝલમાં મજા આવીને તો સ્પંદન બોલવાનો મને નહીં ફાવે
રોજ એની એ જ વાતો મને નહીં ફાવે, તું અને તારા વિચારો મને નહીં ફાવે. એક ગીત રજૂ કરું છું. એ મળે તો કહેજો એને યાદ એને કરતા, એ મળે તો કહેજો એને યાદ એને કરતા, તને શમણાઓના દ્વાર ખોલીને શમણાઓમાં મળતા હતા. એ મળે તો કહેજો એને યાદ એને કરતા, તને શમણાઓના દ્વાર ખોલીને શમણાઓમાં મળતા હતા. એ મળે તો કહેજો એને યાદ એને કરતા હતા. ને બીજો પણ છે કે ઉજાગરા ને જાગરણના ભેદ ભલે ને સમજાય, ઉજાગરા ને જાગરણના ભેદ ભલે ને સમજાય નહીં, પેટ છૂટી વાતો કરવા રાત ભર કળવળતા હતા. એ મળે તો કહેજો એને યાદ એને કરતા હતા, ને શમણાઓના દ્વાર ખોલીને શમણાઓમાં મળતા હતા. ને વૈશાખી બપોર હતી, સવાની ધ્યાન ચાહું છું કે વૈશાખી બપોર હતી ને ચારે બાજુ આગ હતી. વૈશાખી બપોર હતી ને ચારે બાજુ આગ હતી, પણ એકબીજાને મળતા ત્યારે શી કરતા અનુભવતા હતા. એ મળે તો કહેજો એને યાદ એને કરતા હતા. ને છેલ્લો પણ છે કે મેઘધનુષી રંગો વાળી, મેઘધનુષી રંગો વાળી ધુમ્મસ ધુમ્મસ યાદ તમારી, મેઘધનુષી રંગો વાળી ધુમ્મસ ધુમ્મસ યાદ તમારી, ઝરમર ઝરમર શ્રાવણ્યો તે રોમ રોમ ઉડી જતા હતા. એ મળે તો કહેજો એને યાદ એને કરતા હતા, ને શમણાઓના દ્વાર ખોલીને શમણાઓમાં મળતા હતા. એ મળે તો કહેજો એને યાદ એને કરતા. થેન્ક યુ.